નમસ્કાર, સ્વાગત છે આપનું મહાચર્ચા સાથે. હું છું અમિતા. છેલ્લા કેટલાય સમયથી ભારતીય મુસ્લિમ મહિલાઓએ ઇસ્લામની કેટલીક પ્રથાઓનો વિરોધ કરીને સુપ્રીમમાં ગુહાર લગાવી છે અને સુપ્રીમ પણ આ મામલે મુસ્લિમ કાયદાઓની સમીક્ષા કરી રહી છે. ત્યારે આ પ્રથાઓ કેટલી યોગ્ય કે અયોગ્ય એ અંગે જ આપણી આજની છે મહાચર્ચા. અને ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સામાજિક વિશ્લેષક વિષ્ણુ પંડ્યા, એડવોકેટ હાસિમ કુરેશી, સાથે જ સામાજિક કાર્યકર રુઝાન ખંભાટા અને એડવોકેટ શબાના મંસૂરી. સૌથી પહેલા તો જો વાત કરવામાં આવે તો ઇસ્લામમાં પુરુષને એકથી વધુ લગ્ન કરવાની પરવાનગી મળેલી છે અને આ પરંપરા વર્ષોથી ચાલે છે. ત્યારે આ પ્રથા સામે અવાજ ઉઠાવતા મુસ્લિમ મહિલાઓ હવે આગળ આવી છે. પણ આ પરંપરા મહિલાઓ માટે ફાયદાકારક છે. પતિને બીજા લગ્નની પરવાનગી હોવાથી મહિલાઓ બચી જાય છે. આ વાત સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી છે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે. શું છે પર્સનલ લો બોર્ડની રજૂઆત, આવો જાણીએ. ત્રણ વાર તલાક અને ચાર લગ્નની સમાજ વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આજે લેખિતમાં જવાબ આપ્યો, જેમાં તેમણે કહ્યું કે આ પ્રથા મહિલાઓ માટે હિતકારી છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં આ મામલામાં થઈ રહેલી સુનાવણીનો વિરોધ કરતા આ એફિડેવિટ રજૂ કર્યું છે. બોર્ડની દલીલ છે કે ધાર્મિક આધાર પર બનેલા નિયમો ભારતીય સંવિધાનના આધાર પર નથી બનેલા. ભારતીય સંવિધાન ભારતીય નાગરિકને જે અધિકાર આપે છે એ અધિકારનો હવાલો આપીને પર્સનલ લો ને બદલી શકાય નહીં. જો કે આ મામલે મુસ્લિમ મહિલાઓનું શું કહેવું છે સાંભળીએ. ઇસ્લામ કે કાનૂન મે હમ લોગોં કો હક જિસ તરહ સે દિયા ગયા હૈ વો પર્સનલ લો બોર્ડ ઉસકો ફોલો નહીં કર રહા હૈ. અગર ઉસને ફોલો કિયા હોતા, પ્રેક્ટિસ કી હોતી, તો આજ સુપ્રીમ કોર્ટ મે યા ફેમિલી કોર્ટ મે ઇતને કેસીસ કી ભરમાર નહીં હોતી. ઓર પર્સનલ લો બોર્ડ યે બાત કહે રહા હૈ કી દખલ અંદાજી હમ નહીં બરદાશ્ત કરેંગે ઓર ઇસકો હમ લોગ સોશિયલ રિફોર્મ નહીં હોગા, હમ લોગ બદલાવ નહીં ચાહતે. સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એફિડેવિટ કરવાની જરૂર એટલા માટે પડી કારણ કે સુપ્રીમ કોર્ટ મુસ્લિમ કાયદાઓની સમીક્ષા કરી રહી છે. ઇસ્લામમાં પુરુષોને ત્રણ વાર તલાક કહેવાનો અને બહુપત્નીત્વની પ્રથાનો હક છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે, જેથી સુપ્રીમ કોર્ટ એ જાણવા માંગે છે કે શું મુસ્લિમ મહિલાઓને સંવિધાનથી પ્રાપ્ત મૂળભૂત હકો પર મુસ્લિમ પર્સનલ લો દ્વારા તરાપ તો નથી મારવામાં આવી રહી ને. ભારત કે સંવિધાન કે અંતર્ગત એ દેશ પૂરા चल रहा है, समाज पूरा चल रहा है, पार्लियामेंट पूरी चल रही है और उसको चुनौती देना मेरा ख्याल है कि ये दुस्साहस है. और संविधान जो भारत का है वो सबके लिए लागू है और इसलिए मेरा ऐसा मानना है कि इस प्रकार के एफिडेविट को न्यायालय भी महत्व नहीं देगा ऐसा मुझे लगता है. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં 6 સપ્ટેમ્બરે આગામી સુનાવણી થનાર છે. ત્યારે પહેલા જ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એફિડેવિટ રજૂ કરીને આ સુનાવણી રદ કરવાની માંગ કરી છે. આ એફિડેવિટમાં કાયદાકીય પ્રક્રિયામાં થતા વિલંબને ઉલ્લેખીને ત્રણ વાર તલાક બોલવાની પ્રથાને યોગ્ય ગણાવી છે. પણ આ પ્રથાનો મહિલાઓ વિરોધ કરી રહી છે એ પણ હકીકત છે. હમ વહી ચીજે મસલે લેંગે જો કુરાન શરીફ કી પૂરી પૂરી આયતો સે મેચ કર રહે હું, તો ઇસલિયે હમ બિલકુલ કુરાન શરીફ સે અલગ નહીં જાયેંગે. ઓર જો લોગ એક સાંસ મે તીન તલાક કો માન રહે હૈ ઉસકો ગોલી ઓર બંદૂક સમજ રહે હૈ તલાક કો, તો યે તલાક ગોલી બંદૂક સે નહીં હૈ. બોર્ડે એવું પણ કહ્યું કે એક પત્ની હોવા છતાં બીજા લગ્નની મંજૂરી હોવાથી પુરુષ અવૈધ્ય સંબંધથી દૂર રહે છે, જેથી સમાજની બધી દૂર રહે છે, માટે બહુપત્નીત્વની પ્રથા પણ સમાજ માટે હિતકારક છે. પણ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એફિડેવિટમાં જે વાત ઉલ્લેખી છે શું એ ખરેખર યોગ્ય છે કે નહીં એ સવાલ હજુ ઊભો છે. એક તરફ કટ્ટર કહી શકાય તેવો વર્ગ છે જે આ પ્રથાને યોગ્ય માને છે અને બદલાવ નથી ઈચ્છતો, તો બીજી તરફ ભારતીય મુસ્લિમ મહિલાઓનો એ દાવો છે કે દેશભરમાં મુસ્લિમ મહિલાઓ આ પ્રથાથી આઝાદી ઈચ્છે છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. મુસ્લિમ મહિલાઓ જે હવે આ જે પ્રથા છે તેનાથી આઝાદી ઈચ્છે છે અને તેના માટે સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચી છે, પરંતુ આજે જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું આ એફિડેવિટમાં કેટલીક એવી રજૂઆતો છે અને આ જે પ્રથા છે તેને યોગ્ય ઠેરવવામાં આવી છે. સૌથી પહેલા હાસિમ જે આપની સાથે વાત કરવા માંગીશ કે આપ વકીલ છો, સંવિધાનની ઉપર શું મુસ્લિમ પર્સનલ લો આવે છે જે પ્રમાણેની રજૂઆત છે બોર્ડે જે રજૂઆત કરી છે તેના પરથી તો એવું જ લાગે છે. જે ક્વેશ્ચન છે, સૌથી પહેલાં એક વસ્તુ આપણે ક્લિયર કરવી જોઈએ કે પર્સનલ લોઝ આર નોટ ધ લોઝ એઝ કોન્ટેમ્પ્લેટેડ અંડર આર્ટિકલ 372 એન્ડ 13 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એન્ડ ધીસ ઇઝ ધ કન્સિસ્ટન્ટ લો વિચ હેઝ બીન લેડ ઓન બાય ધ વેરિયસ કોર્ટ્સ ઇન ઇન્ડિયા. તો ઇટ ઇઝ નોટ ધ મેન મેડ લો,
though it has been implemented through the constitution, અને જ્યાં સુધી કોન્સ્ટિટ્યુશનનો સવાલ છે, ઇટ્સ ઓલસો ઇટ સેલ્ફ અ લો, લો ફોર ધ ગવર્નન્સ ઓફ ધ કન્ટ્રી, લો વિચ ઇઝ ગિવિંગ ધ પીપલ આર ગિવિંગ રાઇટ ટુ ધેમ સેલ્ફ. કોન્સ્ટિટ્યુશન ઇઝ નોટ ગિવિંગ એની રાઇટ, વી હેવ કોન્સ્ટિટ્યુટેડ ધ કોન્સ્ટિટ્યુશન. તો કોન્સ્ટિટ્યુશન એ કંઈ ધર્મથી ઉપર ના થઈ શકે. કોન્સ્ટિટ્યુશન એ ગવર્નન્સનું એક માધ્યમ છે, એક સારા ગવર્નન્સ માટે જે સિટીઝનને રાઇટ આપનારું છે. એવું આપણે ના સમજી શકીએ કોન્સ્ટિટ્યુશન કુરાનથી કે ગીતાથી કે બાઇબલથી ઉપર જઈ શકે. લેટ ઇટ બી વેરી શ્યોર. બીજી વસ્તુ છે કે જ્યાં સુધી આ ઇસ્યુનો સવાલ છે, ધ લેડી ઇઝ રાઇટ કે આ જે ટ્રિપલ તલાક જે એક સાથે કે છે, હું પર્સનલી એની સાથે સંમત નથી, કારણ કે કુરાન સંમત નથી. કુરાન ઇઝ નોટ સેઇંગ કે તમે એક સાથે ત્રણ તલાક આપી દીધી, તલાક થઈ ગઈ. એટલે ધ લેડી ઇઝ રાઇટલી સેઇંગ ડેટ ધ લો ઓફ કુરાન શુડ બી ઇમ્પ્લિમેન્ટેડ. તો પછી પર્સનલ લો અને શા માટે આટલું બધું મહત્વ આપવામાં આવે છે, જ્યારે કુરાનમાં પણ એ લખેલું નથી અને જે માને છે ઇસ્લામ ધર્મને જે સાચી રીતે પાળનારા છે તે પણ એવું કહી રહ્યા છે, તો શા માટે પર્સનલ લો એ પ્રમાણે બદલી નથી શકાતો? હવે ધીસ ઇઝ અ ગુડ ડિબેટેબલ પોઈન્ટ, અને આની ઉપર ડિબેટ થવું જોઈએ કે ભાઈ અહીંયા જે પર્સનલ લો આપવામાં આવ્યું છે, ખાસ કરીને ઇન્ડિયા અને સબ કોન્ટિનેન્ટમાં, જી, તો રિયલી ધીસ ઇઝ ધ કુરાનિક લો, ઇસ્લામિક લો ઓર લો ઓફ ફિલોસોફી? સો ધીસ ઇઝ ધ થિંગ. બિલકુલ. જે સમાજમાં પરંપરાઓ ચાલે છે વિષ્ણુભાઈ, સમાજની પરંપરાઓ જે હોય છે એક રીતે સમાજને બાંધતી હોય છે, તો આ પરંપરા જે ઇસ્લામ સમાજમાં છે, ત્રણ વાર તલાક કહીને છૂટા થઈ જવું કે પછી બહુપત્નિત્વ, એક પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવા, ત્રણ ચાર લગ્ન કરવા, આનાથી સમાજને કેટલો ફાયદો થાય છે? જે પ્રમાણે બોર્ડ કહી રહ્યું છે કે આ ખૂબ સારી પ્રથા છે, શું ખરેખર? સૌ પ્રથમ તો આપણે સ્વીકારીને ચાલવું પડે કે આપણે ભારતીય નાગરિકો છીએ, અને જે દેશમાં બંધારણ છે એ બંધારણ નાગરિક ધર્મ પ્રમાણે ચાલે છે, કોઈ સાંપ્રદાયિક ધર્મના આધારે ચાલતું નથી. એટલે સર્વશ્રેષ્ઠ ધર્મ બંધારણ છે, અને બંધારણ કહે છે કે સમાનતા અને માનવ અધિકાર પ્રમાણે ચાલવું જોઈએ. એ પ્રમાણે આ મુસ્લિમ પર્સનલ બોર્ડને આવો કોઈ અધિકાર નથી. શરિયત લો હોય, ઇસ્લામિક કાનૂન હોય કે કુરાને શરીફમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, પણ હિન્દુસ્તાનનો નાગરિક, હિન્દુસ્તાનની સ્ત્રી અને પુરુષ બંનેની ઇજ્જત સાચવીને એની નાગરિકતા પ્રમાણેનો છે. આટલું જો ક્લિયર થઈ જાય, અને આ ક્લિયર થઈ જવા માટે સામાજિક સુધારનું અભિયાન આવશ્યક છે. હિન્દુ ધર્મમાં આજે આટલી જાગૃતિ આવી છે, હજી ઘણા પ્રદૂષણો છે જ, પણ આનું કારણ એ છે કે આપણે ત્યાં એક સામાજિક સુધારનું રાજા રામમોહન રાયથી શરૂ થયું. નર્મદ અને કરશનદાસ મૂળજીએ કહ્યું, સાંપ્રદાયિક વિધાનો સાથે કોર્ટમાં ગયા, મહારાજ લાયબલ કેસ જે થયો મુંબઈમાં એ બહુ જાણીતો છે. એટલે પ્રથાને તોડવી હોય તો મુસ્લિમ મુલ્લા મૌલવીઓનું જે વર્ચસ્વ છે, સંગઠિત ધર્મ, ઓર્ગેનાઇઝ રિલિજન, એ તોડવું જ પડે, અને એના સમાજમાંથી થવું જોઈએ. અને એ પણ એ રીતનો ધર્મ કે જે કુરાનમાં નથી કહેવામાં આવ્યો, મતલબ જે ઇસ્લામ ધર્મ જે કુરાનને માને છે કે જે પણ ધર્મ ગ્રંથો છે તે પ્રમાણેના લો નથી. અને બંધારણ એ આપણું સૌથી પહેલું ધર્મ કહેવાય. રુઝાન, અત્યારે બંધારણ પ્રમાણે દરેક ભારતીય નાગરિકને સમાનતાનો હક મળેલો છે, આપણા ત્રણ મૂળભૂત હકોમાંનો એક છે, તે છતાં આ પ્રમાણેની જે પ્રથા છે તેનાથી શું એવું નથી લાગતું કે મહિલાઓને સમાનતાનો હક નથી મળી રહ્યો? તમારી વાત સાચી છે. એટલે તો અત્યારે પેલા જે બીજા શિંગુ ટેમ્પલ ને એમાં બધા જે જજમેન્ટ હોય ઇક્વેલિટીના, આઈ વોન્ટ ટુ એડ હિયર હાશમી સાહેબના પોઈન્ટમાં ખાસ કે જ્યારે આપણે મુસ્લિમ પર્સનલ લો ની વાત કરીએ છીએ ત્યારે આ તો જગજાહેર વાત છે કે એને કોડિફાય થાય. કોડિફાય એટલે એને જ્યારે જે રીતે મુસ્લિમ લો પર્સનલ લો ના જે લોકો એ લોકો જ કરે, કોઈ બહારના કોર્ટ નથી થતું, અને જે મુસ્લિમ કન્ટ્રીઝ છે લાઈક મે બી મોરક્કો, ઇજિપ્ત, ટુસનિયા, ટર્કી, જે બી આ બધી જોર્ડન જે મુસ્લિમ કન્ટ્રી છે એમાં આ લોઝ કોડિફાઈ થઈ ગયા છે. અને એમાં બી એ કહેવામાં આવ્યું છે જે તમે અત્યારે કહો છો ને કે ભાઈ પોલીગેમી ના થાય, થ્રી ટાઈમ્સ તલાક ના થાય, એટલે એમાં એ ચેન્જીસ આવી ચુક્યા છે જે હજી આપણે ઇન્ડિયામાં નથી આવી રહ્યા. ફોર વોટ અબાઉટ પેટ્રાઇકલ સિસ્ટમ્સ? કારણ કે મને અહીંયા એક ચીજ કેવી છે કે આ પેટ્રાઇકલ એટલે યુ નો પિતૃત્વતા જે સોસાયટી કહીએ છીએ એના લીધે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેમાં અત્યારે જે બહેસ થઈ રહી છે કોર્ટમાં, જેમ લેડીઝો કહે છે, બહેનો કહે છે કે એ લોકો બી સેમ આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન 14 ઇક્વેલિટી, 15 ઇનડિસ્ક્રિમિનેશન, 25 રિલિજન, પછી એવા જે આપણા સેક્શન છે પર એ કરી રહ્યા છે, બહેસ કરી રહ્યા છે. સિમિલરલી મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બી એ જ પર બહેસ કરે છે કે 25, 26, 27 જેમાં લખ્યું છે આપણા કોન્સ્ટિટ્યુશનમાં, સાહેબને વધારે ખબર હશે, જેમાં લખ્યું છે કે ભાઈ તમે રિલીજીયસ મેટર્સમાં વચ્ચે ઇટ હેઝ ટુ બી અકોર્ડિંગ ટુ ધેર રિલીજન બિલીફ
પણ હવે આ બંને લોકો એને એને એ લોકોની રીતે ઇન્ટરપ્રિટ કરે છે. 225મી રિલિજિયસ મેટર એ ઇન્ટરપ્રિટ કરે છે કે ભાઈ આ અગર તમે મેરેજ, ડિવોર્સ, ઇનહેરિટન્સ, મેન્ટેનન્સ, છોકરા આ બધું ઇઝ નોટ રિલેટેડ ટુ રિલિજન, ઇટ ઇઝ રિલેટેડ લાઈક જેને કે ખૂન કર્યું તો ઇટ ઇઝ એ લો બધા માટે છે. ખૂન યા ચોરી આ લો આપણા ફૂલ ઇન્ડિયા માટે છે. એવી રીતે મેરેજ ડિવોર્સ ઇઝ નથિંગ રિલેટેડ ટુ રિલિજન, એટલે એ લોકો આ રીતે પેશ કરે છે. અને મુસ્લિમ બોર્ડ એ રીતે પેશ કરે છે કે 25મું જે જે કોન્સ્ટિટ્યુશન આપ્યું છે કે રિલિજનમાં કોન્સ્ટિટ્યુશન ઇઝ નથિંગ ટુ ડુ, એ પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો એ કહે છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશન વચ્ચે ના પડી શકે. એટલે અત્યારે થઈ શું રહ્યું છે કે આ પોઈન્ટ બંને ની 25 પર જ છે. એટલે હવે એનું જે ઇન્ટરપ્રિટેશન થાય, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશન નું કઈ રીતે કોણ શું ઇન્ટરપ્રિટ કરે છે એ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને કમિંગ બેક ટુ ધ બેઝિક ફંડામેન્ટલ થિંગ ઓફ ઇક્વેલિટી, અને આમાં ઇમ્પોર્ટન્ટ ચીજ એ બી કહેવા માંગુ છું કે બહેનોનો આનો સર્વે થયો છે. એવું નથી કે બસ બહેનો એક દિવસ વન ફાઇન ડે જાગીને થયું. આખા સર્વેમાં એ મુસ્લિમ ની બહેનો જ કર્યું, હું નામ ભૂલી ગયો છે લોકોના જે લોકોએ સંસ્થાએ કર્યું, એમાં 92% બહેનોએ કહ્યું કે વી ડુ નોટ વોન્ટ ધીસ પોલીગેમી, એટલે મલ્ટીપલ મેરેજીસ, વી ડુ નોટ વોન્ટ ધીસ. 91 બહેનોએ તલાક, અને ત્રીજું એ લોકોના જે ઇનહેરિટન્સ લોઝ હોય કે જે, કારણ કે એ લોકોને શું તલાક પછી કશું જ નથી મળતું. બિલકુલ, એટલે આ બધા ઝઘડા નજીક બીજો પોઈન્ટ કીધું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જે બહુ ડિસ્કશન હજી કેમ નથી આવ્યો મને ખબર નથી, પણ આવો જોઈએ. કારણ કે એમાં તો 15 વર્ષની આપણે આપણે અહીંયા આપણું કોન્સ્ટિટ્યુશન આપણા લોસ તો આપણને 18થી ઓછા ઉંમરની લગ્નના ના પાડે છે, અને આ લોકોમાં તો 15 ને 12 વર્ષે પરમાવી દે છે. એટલે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આવવો જોઈએ. જી, જે પ્રમાણે જી આપ શું કહેવા માંગો છો? એ જે બેને વાત કરી એ આપણે ગુજરાત હાઈકોર્ટે જ એના માન્ય રાખ્યું છે કે 15 વર્ષની છોકરી એટલે લગ્ન કરી શકે મુસ્લિમ છોકરી. જી બિલકુલ, પરંતુ જે અત્યારનો આ સિનેરિયો છે, ખાસ કરીને જે રુઝાનજીએ કીધું કે 92% મહિલાઓ, ભારતીય મુસ્લિમ મહિલાઓ એવું ઈચ્છે છે કે જે આ આખી પ્રથા છે 3 વાર તલાક કહેવાની કે પછી બહુપત્નીત્વ, એક લગ્ન કર્યા હોવા છતાં 2-4 બીજા મેરેજ કરવા, આ પ્રથાને થી આઝાદી મેળવવા માટે અત્યારે મુસ્લિમ મહિલાઓમાં પણ એક જુવાર ચાલે છે, તો તેમાં આપનું શું કહેવું છે? એના માટે હું એ કહીશ કે જે બહુપત્નીત્વની વાત કરે છે, પણ હકીકતમાં મુસ્લિમ પુરુષો, મારું માનવું છે ત્યાં સુધી હાર્ડલી 5% પણ એવા પુરુષો છે કે જે બીજા લગ્ન કરતા હશે. એ એક સમાજમાં ખોટી રીતે એક આખી આ વાત ફેલાઈ ગઈ છે. સાચી હકીકત એ છે કે 5% જ મુસ્લિમો એ રીતે સેકન્ડ મેરેજ કરે છે, અને સેકન્ડ મેરેજની પણ ઇસ્લામે જ્યારે જ પરમિશન આપી છે કે જ્યારે પ્રથમ પત્ની એની એને જો પરમિશન આપે તો એ કરી શકે, અને એ સિવાય બીજા મેરેજ કરી ન શકે. જી, અને બીજું જે મુસ્લિમમાં છે કે લગ્ન એક એગ્રીમેન્ટ છે, કરાર છે, બીજા કોઈ ધર્મમાં નથી કીધેલું, અને ત્યારે જો લગ્ન કરે ને એ સમયે છોકરી અને એ છોકરીના મા બાપ પેરેન્ટ્સ એ રીતે સામેવાળા સાથે એ લોકો બેસીને ચર્ચા કરે અને એક એગ્રીમેન્ટ કરે, બંને વચ્ચે એગ્રીમેન્ટ થાય, તો જે આજની તારીખમાં જે બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, પ્રશ્નો ઉભા થાય છે, એના લગભગ 80% એ પ્રશ્નો સોલ્વ થઈ જાય. બિલકુલ બિલકુલ, આપણે આ વસ્તુને આગળ પણ વધારીશું, કારણ કે ભલે પ્રશ્નો સોલ્વ થવાની વાત હોય પરંતુ થયા નથી, કારણ કે અત્યારે સુપ્રીમ કોર્ટ સુધી આ મેટર પહોંચી છે. તો આ અંગે આપણી ચર્ચાને આગળ વધારીશું, પરંતુ તે પહેલા મહાચર્ચામાં અત્યારે રોકાઈએ એક બ્રેક માટે. મોદી સરકારે કસ્યો સકંજો, અમેરિકા સરકાર પણ આપશે સહકાર. દાઉદ સુધી પહોંચવા 50 અધિકારીની ટીમ છે તૈયાર. જુઓ અસ્મિતા વિશેષ સ્પેશિયલ 50 રાત્રે 9:30 વાગે. આ છે એબીપી ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, ખબર અમારી, પ્રગતિ તમારી. Think green with Kev. પ્રકાશ કી અહેમિયત હમ ખૂબ સમજતે હૈ, તભી તો આપકે દિલ કે કોને કોને કો રોશન કરને કા જિમ્મા લિયા હૈ હમને. HPL LED લાઇટિંગ, અબ રોશન હો ખુશિયાં. चाय बनाने का भी अपना अलग ही मजा है, वो चुनिंदा पत्तियों की महक, टी एक्सपर्ट्स का अनोखा ब्लेंड, जरा सी पत्ती में बात बन जाए, बात बकरी की मिली चाय, जब चाहे मिली हो जाए. Think green with Kev. આ છે
એબીપી ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, ખબર અમારી, પ્રગતિ તમારી. મહાચર્ચામાં આપનું ફરી સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ એવી પ્રથાઓ પર કે જેનાથી મુસ્લિમ મહિલાઓ આઝાદી ઈચ્છી રહી છે, પરંતુ ધર્મના જે વિદ્વાન છે અને એક અન્ય વર્ગ છે, જે બંનેના મંતવ્યો અલગ થઈ રહ્યા છે. બ્રેક પહેલા શબાનાબેને એવી વાત કરી કે 5% પુરુષો છે જે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે, જે તલાક 3 વાર કરવું કે પછી મલ્ટીપલ મેરેજીસની જે વાત છે, પરંતુ જ્યારે 5% પુરુષ જો આ રીતે કરતા હોય તો કેવી રીતે સર્વેમાં ભારતીય મુસ્લિમ મહિલાઓના 92% બહાર આવે, એ એક સવાલ છે. રોઝાન, આપનું શું કહેવું છે? તમારે બિલકુલ સાચી પોઈન્ટ છે. લોજિક લાગે છે કે જ્યારે 92% કહે છે કે વી ડોન્ટ વોન્ટ પોલીગેમી, તો ઇટ બાય ડિફોલ્ટ સેઝ કે કદાચ બેને કંઈક ફિગર આવ્યા હશે, પણ એ ફિગરમાં કદાચ કંઈક બીજું ડિસ્ટોર્શન હશે, જે નોર્મલી બધા ફિગર્સમાં ડિસ્ટોર્શન હોય છે. કારણ કે બેઝિકલી અગર આપણે જોઈએ, તમને એવી યાદ, બધાને ખબર હોય કે ઘણા બીજા રિલિજનના માણસો બી 2-3 વાઇફ રાખવી હોય તો એ લોકો કાસ્ટ કન્વર્ટ કરી રહ્યા છે. એટલે ધેટ ઇટસેલ્ફ શોઝ કે આ એ લોકોનું મુસ્લિમ ધર્મનું યુએસપી છે, યુનિક સેલિંગ પ્રપોઝિશન, કે ભાઈ તમને અલાઉ કરશું અમે પોલીગેમી કરવા. હવે જે બેઝિક મૂળ જે પોઈન્ટ છે કે જે બહેનોને અગેન્સ્ટ છે, કારણ કે તમે અગર અત્યારે બેને એમ કહ્યું કે ભાઈ તમે અમે કરાર કરીએ છીએ અને કરારમાં એમને હક મળે છે, જ્યારે તલાક થાય છે બેન, એમને કોઈ હક નથી મળતા, નથી મેન્ટેનન્સ નથી મળતું, કે નથી એમના બાળકો પર એમને હક મળતો. બિલકુલ બિલકુલ. ઇફ યુ વોન્ટ ટુ એડ્યુકેટ, બટ આઈ નો કે નથી મળતા. એ જે લગ્ન વખતે જે મહેર નક્કી કરવામાં આવે છે, એ મહેર જે તે સમય જે પેલું સિક્કાઈ રાઇઝુલ વખત હતી, એટલે એ સમયની અને આજના સમયની એ પ્રમાણેની મહેર નક્કી કરવામાં આવે. તો એ જ્યારે મેરેજ થાય છે ત્યારે જે નક્કી કરવું પડે, અને એ મહેર એટલે કે એનું મેન્ટેનન્સ છે, લાઈફ ટાઈમ નું મેન્ટેનન્સ મળે છે. એટલે તમે એમ કહો કે એના બાળકોનો પણ એને હક મળે જ છે. અને જે મુસ્લિમ લો પેદાઈશી બાળકોને, તો એ જયારે જન્મ છે ત્યારથી જ એને લેડીઝ ને અને છોકરા છોકરી ના બંને ને હક આપેલા છે. જી શબાનાજી, એ જે વાત કરો છો કે આ હક આપેલા છે, પરંતુ આપે જ કહ્યું કે મેરેજ ટાઈમે કહેવું પડે અથવા મેરેજ ટાઈમે અગ્રી કરવું પડે. તો અત્યારે જે રીતના કેસ આવી રહ્યા છે, થોડા સમય પહેલા જ પશ્ચિમ બંગાળની ઇશરતનો આવો કેસ આવ્યો હતો કે જેને આવો કોઈ પણ મેન્ટેનન્સ નથી મળ્યું, અને ફક્ત ફોન પર 3 વાર તલાક કહીને એને છૂટી કરવા માટેની વાત ચાલી રહી છે, અને એને પણ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. તો શું એને સાથે આ જે હક છે, શું એને નહોતા ખબર? આવા કેટલાય લોકો હશે જેને કદાચ નહીં ખબર હોય, એટલા માટે જ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે ને. હા, આપની વાત પણ સાચી છે, પણ ઘણી વખત એવું બને છે, અને ખાસ કરીને મુસ્લિમ સમાજમાં શિક્ષણ ઘણું ઓછું છે, અને એ શિક્ષણ નહીં હોવાને કારણે, અનએજ્યુકેટેડ ના કારણે, એટલે જે સાચી જાણકારી હોય છે એમના સુધી પહોંચતી નથી અને એમને મળતી પણ નથી, એના કારણે આ બધા પ્રશ્નો ઉભા થાય છે સમાજમાં. શિક્ષણ ઓછું નથી હોતું, ભણવા દેતા નથી. લેટ અસ બી વેરી સ્પેસિફિક ઓન ધેટ. કારણ કે તમે 12-15 વર્ષે છોકરીઓને પરણાવી દો તો બિચારી ક્યારે ભણવાની છે? એ તો છોકરા છે એમાંથી જ ઊંચી નથી આવવાની. એટલે આખું અત્યારે ફંડામેન્ટલ જે ઇસ્યુ છે, ફંડામેન્ટલ પ્રોબ્લેમ એક જ સોલ્યુશન છે જે આપણે કરવું જોઈએ, અને ઇન્ડિયા ઇઝ આઈ થિંક હોપફુલી આ ગવર્મેન્ટ કરી શકે છે. યુનિવર્સલ સિવિલ કોડ, જે યુનિવર્સલ સિવિલ કોડમાં ક્લિયર કહ્યું છે કે આપણે વી અવર ઇઝ અ સેક્યુલર કન્ટ્રી, વી શુડ બી પ્રાઉડ ઓફ ઇટ. આપણે રિલિજન, બધા રિલિજન ને પ્રિઝર્વ કરવું છે. બિલકુલ બિલકુલ. પણ જોડે જયારે આપણે મેરેજ, ડિવોર્સ, એમાં કોઈ રિલિજન આવતો જ નથી, તો તમે મેરેજ, ડિવોર્સ, મેન્ટેનન્સ, ઇનહેરિટન્સ, એ પર તમે કેમ યુનિવર્સલ સિવિલ કોડ બધા રિલિજન ની સારી પોઈન્ટ લો? એવું નથી કે આજે આપણે બધા આંખ બંધ કરીને કરી દેવું છે. આખું એનું સંશોધન ચાલી રહ્યું છે, સંશોધન થાય અને ધેટ કેન ટેક અપ. કારણ કે નોર્મલી આ આખું યુસીસી કહ્યું છે પાર્લામેન્ટ પાસે, જ્યુડિશિયરી અત્યારે એમાં કશું બોલી શકતી નથી, ઘણી વાર પૂછે છે પણ બોલી શકતી નથી. અગર આપણે પાર્લામેન્ટરીયન્સ અગર આને સિરિયસલી લે, તો બધાને ઇક્વાલિટી મળી જશે, અને બધું બધાને, જયારે કેમ કે ખૂનની સજા બધાને સેમ છે, એવી રીતે મેરેજ, ડિવોર્સ, બધાની બધાને સેમ મળશે એના ફાયદાઓ. કુરેશજી, આ જે પોઈન્ટ છે, આપનું શું માનવું છે આ અંગે? સૌથી પહેલા તો my panelist is speaking about the uniform civil code, not universal, sorry, uniform civil code. So એના માટે જે કોન્સ્ટિટ્યુશન ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે પાર્ટ 5 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, પાર્ટ 4, તો એમાં ગવર્મેન્ટની પાસે ઘણા બધા કામો છે પહેલાં કરવા માટે. અને આ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે આપણને પહેલાં આખું સોસાયટીમાં એવું વાતાવરણ ઊભું કરવું પડે, એટલા સિટીઝન્સને એજ્યુકેટેડ કરવા પડે, અને એ પછી જઈને જે 100% કન્સેન્સસ બનતું હોય તો આપણે કોઈની ઉપર આ લાદી શકાય અને આ બધું કરી શકાય. હવે અહીંયા સવાલ એવો છે કે જેવી રીતે વાત થઈ રહી છે આ ઇસ્યુઝની, પર્સનલ લોની અને પર્સનલ લો બોર્ડની, પર્સનલ લો બોર્ડનું કોઈ કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ ઇન્ડિયામાં નથી. ઇટ ઇઝ દે આર ફંક્શનિંગ લાઈક ધ એનજીઓઝ. ગવર્મેન્ટની જવાબદારી છે કે વેન વી આર ગિવિંગ સમ સર્ટન ફંડામેન્ટલ રાઇટ ટુ ઓલ ધ સિટીઝન્સ ઓફ ધ રિલિજિયન, પ્રોપેગેશન એન્ડ
ધ બિલીફ ઓફ ધીસ પર્ટિક્યુલર પર્સનલ બિલીફ રિલિજન જ્યાં સુધી સવાલ છે. પણ એના માટે અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટે કોઈ મેકેનિઝમ નથી આપ્યું. એવરીબડી બીટ ધ પારસી ક્રિશ્ચિયન મુસ્લિમ એન્ડ હિન્દુઝ ઓલ આર ગવર્ન્ડ બાય દેર ઓન પર્સનલ લોઝ, પણ એનું કોઈ મેકેનિઝમ નથી. 1860માં અહીંયા કાઝી કોર્ટ હતી, બીજી રીતની આપણી હિન્દુ કોર્ટ્સ હતી બ્રિટિશના ટાઈમમાં, એવી રીતની કોર્ટ્સનો આજે એ નથી જેના લીધે આ બધા અલગ અલગ ફતવા આવે છે અને અલગ અલગ રીતે એનાર્કી સર્જાય છે રિલિજિયસ ઇસ્યુ ઉપર, અને પછી એને કન્ડેમ કરવામાં આવે છે. અને ટુ બી વેરી ફ્રેન્ક કે વારે ઘડીએ મારી લાગણી દુભાવવામાં આવે છે, આઈ એમ બિલોંગિંગ ટુ ધ મુસ્લિમ કોમ્યુનિટી, એવી રીતના સ્ટેટમેન્ટ કરવામાં આવે છે એની ઉપર. એની ઉપર કોઈ ચેક નથી. પાર્લામેન્ટરીને એવી રીતના સ્ટેટમેન્ટ કરતા હોય છે, તમે એક બાજુ જાયકિન નાયક ઉપર એવી રીતની ઇન્કવાયરી કરો છો, તમે તમારા પાર્લામેન્ટરી લેંગ્વેજ જુઓ એની ઉપર ઇન્કવાયરી શા માટે નથી થતી. 2002 રાઇટ થયા એની પહેલા જે જે સ્પીચીસ હતી સીએમની અને બીજા જે ટોગડિયા ને બધાની, એ લોકોના ઉપર તમે ઇન્કવાયરી કેમ નથી કરતા? જે એનાથી આખું 2002 નું માસેકર થયું. સપોઝ નો સુરેશજી વાત આપની બરાબર છે, સો યુ સે વાય વી આર જસ્ટ ટચિંગ ટુ ધીસ કાઇન્ડ ઓફ ઇસ્યુઝ, ધ ઇસ્યુઝ ઓફ તલાક એન્ડ ધ એન્ડ અલ્ટીમેટલી વી આર ડિફેન્ડિંગ ધ ડિફેન્ડિંગ ધ કુરાન. નંબર ટુ કે જ્યાં સુધી પર્સનલ લો નો સવાલ છે અને જ્યાં સુધી પર્સનલ લો બોર્ડ નો સવાલ છે, આઈ એમ સેઇંગ દેટ કે પર્સનલ લો બોર્ડ ઇટ શુડ બી ઇન અકોર્ડન્સ વિથ ઇસ્લામ એન્ડ કુરાન. દેર વુડ બી નો ક્વેશ્ચન એન્ડ નો ડિબેટ એન્ડ દેર વુડ બી નો ઇસ્યુઝ. અને જ્યાં સુધી ટ્રિપલ તલાક નો સવાલ છે, ઇટ ઇઝ નોટ અ ક્રોનિક વન. અને જ્યાં સુધી પેલી ફોર પોલીગામી નો સવાલ છે કે એ પિંચિંગ ઇસ્યુઝ જે બધા અહીંયા આપણા બધા ડિબેટોમાં ઉછલે છે, હું તમને આ વસ્તુ કહી દઉં. અને જેવી રીતે કીધું કે ટ્યુનિશિયા અને બધા ઇસ્લામિક કન્ટ્રીઝમાં બધા પર્સનલ લો જે એવી રીતે એમેન્ડ કરવામાં નથી આવ્યા, રિયલ કુરાનિક લોઝ હેવ બીન ઇમ્પ્લિમેન્ટેડ. જી કુરાન એવું કહે છે, બિલકુલ કુરાન એવું કહે છે કે યુ કેન ગો ફોર ધ સેકન્ડ મેરેજ, ઇટ ઇઝ ધ પરમિસિબલ લિમિટ એન્ડ રેડ લાઇન ઇઝ અપ ટુ 4, બટ ઇટ ઇઝ બેટર ફોર યુ ટુ સેટિસ્ફાય ઓન 1. તો એક એ મોનોગામી કહે છે, નોટ પોલીગામી. એની પહેલા જેટલી બી ખ્રિસ્તામ હતી એમાં આપણે હિન્દુઇઝમમાં જોઈએ, ક્રિશ્ચિયનિટીમાં જોઈએ, બુદ્ધિઝમમાં જોઈએ, જુડાઇઝમમાં જોઈએ, અને બધી આપણે સંસ્કૃતિમાં જોઈએ તો બધામાં એકથી વધારે પતિનિત્વ હતું. ઇસ્લામ ઇઝ કન્ટેનિંગ ધીસ અપ ટુ 4 એન્ડ ધેટ ઇઝ નોટ કમ્પલસરી. ધેટ ઇઝ નોટ કમ્પલસરી, યુ કેન કન્ફાઈન યોર સેલ્ફ અપ ટુ 1, ઇટ ઇઝ બેટર ફોર યુ, ધીસ ઇઝ ધ મેસેજ ઓફ કુરાન. મતલબ અહીં પણ એ જ વસ્તુ આવે છે કે ઇન્ટરપ્રિટેશન કઈ રીતનું છે. આપણે જણાવ્યું કે કુરાનમાં પરમિશન આપવામાં આવ્યું છે, પરંતુ એવું પણ કહેવામાં આવ્યું છે કે એક સુધી રહો તો વધારે સારું છે તમારા માટે. પરંતુ અત્યારે ઇન્ટરપ્રિટ કેવી રીતે થઈ રહ્યું છે એ આપ પણ જાણો છો. અને જે આપે વાત કરી કે એક હેલ્ધી વાતાવરણ હોવું જોઈએ, બિલકુલ એક હેલ્ધી વાતાવરણ હોવું જોઈએ સમાજને આગળ વધારવા માટે. કહેતા હતા ડિફેમિંગ કુરાન, નો નો બટ ઇઝ ડિફેમિંગ કુરાન, લેટ અસ બી વેરી ક્લિયર, ધીસ ઇઝ સમથિંગ રોંગ વિચ ઇઝ બીંગ સ્ટેટેડ કે વી આર ડિફેમિંગ કુરાન. તમે પોતે જ એક બાજુ સાહેબ પોતે જ કહે છે કે અમારા કુરાનમાં જ કહે છે પોલીગેમી માટે કે એવું ના થવું જોઈએ. એક મિનિટ, હવે લેટ મી કમ્પ્લીટ. નો નો, આઈ વી હેવ ગિવન અ ચાન્સ ટુ સ્પીક, લેટ મી સ્પીક. એટલે પોઈન્ટ નંબર 1 કે વી આર નોટ ડિફેમિંગ કુરાન. તમારી જ બહેનોને જસ્ટિસ નથી મળતી ને, અમે અમે તો બીજી કમ્યુનિટી નથી, તો બી અમે લોકો જોવા માટે વી બિલીવ ઇન ઇક્વાલિટી. એ કુરાન પરમાને કહી રહી છે, સાહેબ બોલી રહ્યો. સાહેબ હવે હવે નહીં બોલો, હવે હું બોલું છું. સેકન્ડ પોઈન્ટ, મેં વર્ડ યુઝ કર્યો તો કોડિફાઈંગ. પર્સનલ લોઝ આર બીંગ કોડિફાઈડ, નોટ એમેન્ડેડ. એમેન્ડેડ ઇઝ ડિફરન્ટ એન્ડ કોડિફાઈંગ ઇઝ ડિફરન્ટ. લેટ અસ બી વેરી ક્લિયર. એટલે જયારે હું કોડિફાઈંગ મીન કરું છું, એટલે હું એ જ મીન કરવા માંગુ છું કે મોરોક્કો, ટુનિયા, ટર્કીશિયા, જે જોર્ડન, જે મુસ્લિમ કન્ટ્રીઝ છે, ત્યાં બી જે મેઇન મુસ્લિમ કન્ટ્રીઝમાં બી ત્યાં આવું નથી થતું ને ઇન્ડિયામાં થઈ રહ્યું છે. એટલે આ તો તમે પોતે, તમારું જે મુસ્લિમ પર્સનલ બોર્ડ છે એ પોતે જ પોતાની બહેનોને દબાવી રહ્યું છે. તમે પોતે પોતાના ડિફેમ કરી રહ્યા છો કુરાનને, એન્ડ ધેન યુ આર પોઇન્ટિંગ ફિંગર્સ એટ અધર. સો સર પ્લીઝ ગેટ યોર હાઉસ સ્ટ્રેટ. બિલકુલ બિલકુલ બિલકુલ. આપ જે વાત કરી રુઝાનજી કે જે પ્રમાણેની અત્યારે એક કોડિફાઈ કરવા માટેની વાત છે, કુરાનમાં જે કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે પર્સનલ લો હોવા જોઈએ. પરંતુ આપણી બદનસીબી કહો કે જે પણ હોય કે આપણે બિન સાંપ્રદાયિક દેશ હોવા છતાં આપણી જ દેશની જે મુસ્લિમ મહિલાઓ છે તેને સમાનતાનો હક નથી આપી રહ્યા. જે અત્યારની આ સીન, આખો જે નજારો છે, એક સિનેરિયો કહી શકાય કરંટ, તો એના પર આપનું શું માનવું છે શબાનાજી, કે ખરેખર કોડિફાઈંગ થવા જોઈએ આ લો? સાચી હકીકત એ છે કે જે મુસ્લિમ ધર્મમાં બહેનોને
જે સમાનતા આપવામાં આવી છે એ સમાનતા બીજા કોઈ ધર્મોમાં પહેલા નહોતી. ફોર એક્ઝામ્પલ કે પ્રોપર્ટીમાં રાઇટ્સ બાય બર્થ એ બીજા કોઈ ધર્મમાં નહોતો. તો શું પ્રોપર્ટીમાં રાઇટ્સ આપીએ છીએ બરાબરમાં એનાથી આ ઇક્વલ થઈ જાય છે કે જ્યારે એની લાઈફ હોય એને થોડું સપ્લિકેટ જી સપ્લિકેટ કરું જી બિલકુલ એવી રીતનું રાઇટ આપ્યું છે કે માં કે પેરો કે તિલે જન્નત હે બીવી કે સાથ અચ્છા સલૂક કરો વો ઇન્સાન અચ્છા હે જો બીવી કે સાથ અચ્છા હે ઓર બહેનો કે સાથ ઇતને સફેદ બનો કે ઉસકો એસા લગે કે મેરે ભાઈ જૈસા કોઈ ભાઈ નહીં. તો જે દરેક રિલેશનશિપ છે બધામાં એને સુપ્રીમ મૂકી છે. અને અમારા પ્રોફેટ સાહેબ એવું કહે છે કે મને ત્રણ વસ્તુમાં કોઈ ફરક નથી લાગતો, એક મારી પત્ની, ખુશ્બુ અને નમાઝ, એ ત્રણે એક જ વસ્તુ છે પવિત્ર. જી એટલી પવિત્રતા એને આપી છે. મારા મતે આઈ એમ નોટ ડિફેન્ડિંગ ટુ એની વન બટ એટલું સ્ટેટસ કોઈ બીજા રિલિજિયનમાં મેં નથી જોયો. આમ સોરી ના તમે જે વિડીયો બનાવ્યો છે ને અમારા લીલે ઘણા રીતોમાં દેવા બને છે બેનો પણ પછી ત્યાંની ત્યાં જ. જી બિલકુલ બિલકુલ આ જો મેં કહે કે આ વચ્ચે વિશ્વ માટે કેટલી દેવીઓ બને છે બેનો. બીજું બીજું કે જે હું કે જે સમાનતાની વાત આવે છે અને જે અધિકારની વાત આવે છે, ઇસ્લામે અધિકાર ત્યાં સુધી આપ્યો છે કે કોઈ પત્ની બાળકને જન્મ આપે ને જો એ ફીડિંગ કરાવવાની ના પાડે તો એની ઉપર ફોર્સ નથી કરી શકાતો. મહિલાઓ જયારે બહાર આવતી હોય અને એવું કહેતી હોય કે આઝાદી જોઈએ તો શા માટે આઝાદી શબ્દ વાપરે છે? શા માટે આઝાદી જોઈએ છે? રિપોર્ટ છે ઓન રેકોર્ડ, એક ઓન રેકોર્ડ રિપોર્ટ છે ને એ જે 50,000 બેનો છે કે જેસ્લે મહિલા સેમ્પલ ફાઇલ આવે એ તમારે જોઈને આવશે. એક મિનિટ તમારે જોઈને આવશે ને જેની પર આપો કોર્ટ પ્રોસીડિંગ ચાલે છે. રોઝા રોઝા આ એજ્યુકેટેડ કોર્ટેસ એજ્યુકેટેડ કોર્ટેસ જી આપણે જે મહિનો કોર્ટ પ્રોસીડિંગ ચાલે છે હવે તમે કોર્ટને કોન્ટેસ્ટ કરો જાઓ. જેમ જેમ મુસ્લિમ કોર્ટ ને કોન્ટેસ્ટ કરો છે કોર્ટ કેસ કોર્ટ કોર્ટ રિપોર્ટ પર વાત કરીએ છીએ. રોઝા નથી વાત કરી મહિલાઓ બહાર આવી રહી છે, ખાસ કરીને આપણા દેશમાં જ્યાં સમાનતાનો દરેક નાગરિકને હક આપવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક એવું હશે કે જ્યાં મહિલાઓને એવું લાગે છે કે તેમની સાથે આઝાદી તેમને આઝાદી જોઈએ છે, તેમની સાથે જે પ્રોપર સમાનતા છે તે નથી કરવામાં આવી રહી. તો આજ જે પોઈન્ટ છે તો ક્યાંક ને ક્યાંક કદાચ જ્યારે સમાજમાં ઉન્નતિ આવે, સમાજ આદર્શ બને, તો આ પોઈન્ટ દૂર પણ થઈ શકે અને ધર્મ અને કાયદો ભેગો ન કરવાનો વારો પણ આવી શકે. અત્યારે મહાચર્ચામાં આપ સૌ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી તે બદલ આપનો આભાર. મહાચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા. આ છે એબીપી ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી